કેમ છો સ્ટુડન્ટ્સ બધા, જય શ્રી કૃષ્ણ. સો હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે ચેપ્ટર 9 માં સ્ટાર્ટ કરીએ છીએ. તમે પેજ નંબર 104 ઉપર આવી જાઓ. લાસ્ટ સેશનમાં આપણે ફંક્શન્સ ઓફ સ્ટોક એક્સચેન્જ, ટોટલ જે 11 પોઈન્ટ્સ તમને આપ્યા હતા ફંક્શન્સ ઓફ સ્ટોક એક્સચેન્જના, ત્યાં સુધી પાર્ટ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. સો નેક્સ્ટ પોઈન્ટ હવે જે આપણે સ્ટાર્ટ કરવાનો છે, દેટ ઇઝ અબાઉટ કન્સેપ્ટ ઓફ ડીમેટ એકાઉન્ટ. એટલે ડીમેટ એકાઉન્ટ શું છે, ડીમેટ એકાઉન્ટનો મીનિંગ શું છે, વોટ ડુ યુ મીન બાય ધ વર્ડ ડીમેટ, ઇટ ઇઝ અ શોર્ટ ફોર્મ ઓફ ડીમટીરિયલાઇઝેશન. તો એ બધા પોઈન્ટ્સ તમને અહીંયા આપ્યા છે, અને એના પછી તમને એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે હવે સ્ટાર્ટ થશે આના પછીનો જે પોઈન્ટ છે, દેટ ઇઝ અગેઇન વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ડિપોઝિટરી સર્વિસીસ. ક્લિયર? તો ડિપોઝિટરીનો એક પોઈન્ટ છે એ આખો હવે આના પછી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. જો પહેલા આપણે ડીમેટ એકાઉન્ટનો પોઈન્ટ ડિસ્કસ કરી લઈએ. પેજ નંબર ઇઝ 104. ઇન પાસ્ટ ધ કંપનીઝ પ્રોવાઇડેડ શેર્સ ઇન ફિઝિકલ ફોર્મ ટુ ધ શેર હોલ્ડર્સ. જનરલી, અન્ડરલાઇન કરજો આ લાઇનથી, જનરલી ધ શેર્સ વિચ વેર ઇન ધ પેપર ફોર્મ were known as share certificates. Share transfer form was to be duly filled for the transfer of shares and the physical shares were to be sent to the company along with it. This entire process or procedure was very lengthy and tedious. એટલે પહેલા તમને એ લોકોએ આખો એક બેઝ ક્રિએટ કર્યો છે કે ભાઈ ડીમેટ સર્વિસીસ કે ડીમેટ એકાઉન્ટનો જે કન્સેપ્ટ છે એ સ્ટાર્ટ કયા બેઝ ઉપરથી થયો. પહેલા શું હતું કે શેર્સ જે કંપની ઇસ્યુ કરતી હતી એ ફિઝિકલ ફોર્મમાં ઇસ્યુ કરતી હતી. ફિઝિકલ ફોર્મ મીન્સ જનરલી દે વેર ગિવિંગ શેર સર્ટિફિકેટ. શેર સર્ટિફિકેટ મીન્સ ઇટ ઇઝ અ ડોક્યુમેન્ટ કે જેમાં ધ પર્સન્સ નેમ, ધ શેર હોલ્ડર્સ નેમ, પછી હાઉ મેની નંબર ઓફ શેર્સ હી હેઝ પરચેસ, ક્વોન્ટિટી ઓફ ધ શેર્સ, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ધ શેર્સ, ટોટલ એમાઉન્ટ ઇન્વેસ્ટેડ ઇન ધ કંપની, આ બધી ડિટેલ્સ, આ બધી ઇન્ફોર્મેશન શેર સર્ટિફિકેટમાં લખી હોય. So it is a proof that a person is the owner of the shares. Share certificate document is a proof that a person is the owner of the shares. So એને physical આપણે કહીએ કે shares કહેવાતા હતા. Physical એટલે કહેવાતા હતા because they will be providing you the document and that document was known as share certificate. એટલે shares were given in which form? Physical form. But જ્યારે તમારે એ શેરને ટ્રાન્સફર કરવા હોય, ટ્રાન્સફર મીન્સ ઇફ યુ વોન્ટ ટુ સેલ ધ શેર્સ, તો જે પ્રોસિજર હતી ને થોડી લેન્ધી થઈ જતી હતી. વાય ઇટ વોઝ લેન્ધી પ્રોસિજર? બીકોઝ જે તમારી પાસે શેર સર્ટિફિકેટ હોય એ અને એક શેર ટ્રાન્સફર ફોર્મ, આ બે ડોક્યુમેન્ટ્સ તમારે કંપનીને મોકલવાના. શેર ટ્રાન્સફર ફોર્મમાં બધી તમારે ડિટેલ્સ ફિલઅપ કરવાની કે ભાઈ મારે કેટલા નંબર ઓફ શેર્સ ટ્રાન્સફર કરવા છે, કોના નામે મારે ટ્રાન્સફર કરવા છે, બધી ડિટેલ્સ તમારે શેર ટ્રાન્સફર ફોર્મમાં ફિલઅપ કરવાની, એ તમારે શેર સર્ટિફિકેટ જોડે એટેચ કરવાનું, અને પછી એ ડોક્યુમેન્ટ તમારે મોકલવાનું કંપનીને. કંપની એના ઉપર પ્રોસેસ કરે અને બેઝડ ઓન શેર ટ્રાન્સફર ફોર્મ ધે વિલ ઇસ્યુ અ ન્યૂ શેર સર્ટિફિકેટ. વાય ન્યૂ? કેમ કે નાવ યુ આર નોટ ધ ઓનર ઓફ ધ શેર, તમે ઓલરેડી એ શેર બીજાને સેલ કરી દીધા છે, ટ્રાન્સફર કરી દીધા છે. એટલે જે બાયર હશે, જે પરચેઝર હશે શેર્સના, હી વિલ બી ધ ઓનર ઓફ ધ શેર. એટલે ન્યૂ શેર સર્ટિફિકેટ ફોર્મ કંપની ઇસ્યુ કરશે, જે ઓલ્ડ શેર સર્ટિફિકેટ છે એ કંપની કેન્સલ કરશે, એન્ડ દે વિલ ઇસ્યુ અ ન્યૂ શેર સર્ટિફિકેટ. આખી પ્રોસિજર થતી હતી પહેલા જ્યારે તમારે શેર્સ કોઈને ટ્રાન્સફર કરવા હોય ઓર આઈધર સેલ કરવા હોય. સો ધીસ પ્રોસિજર વોઝ ક્વાઇટ લેન્ધી. હવે આ પ્રોસિજરને તમારે શોર્ટ કરવી હોય, ક્લિયર, તો અલ્ટિમેટલી વન વે વોઝ ઓનલી ઇફ ધ કંપની ઇસ્યુઝ ધ શેર ઇન ઇલેક્ટ્રોનિક ફોર્મ. ઇલેક્ટ્રોનિક ફોર્મ એટલે ઓનલાઈન વેમાં જ હવે એ લોકો શેર્સ તમારા નામે કરે છે. કંપની ઓનલાઈન જ શેર ટ્રાન્સફર કરે છે ઓન ધ પર્સન હુ ઇઝ પરચેઝિંગ ધ શેર, એન્ડ ડાયરેક્ટલી ધ શેર્સ આર ક્રેડિટેડ ઇન એન એકાઉન્ટ, એન્ડ ધેટ એકાઉન્ટ ઇઝ નોન એઝ ડીમેટ એકાઉન્ટ. એ એકાઉન્ટને ડીમેટ એકાઉન્ટ કહેવાય છે. ડીમેટ ઇઝ અ શોર્ટ ફોર્મ, જે વર્ડ છે એ ડીમટીરિયલાઇઝેશન છે. ડીમટીરિયલાઇઝેશન, મટીરિયલ એટલે ડોક્યુમેન્ટ, એને તમે ડીમટીરિયલાઇઝેશન કરો છો. ડીમટીરિયલાઇઝેશન એટલે પહેલા જે ફિઝિકલ ફોર્મમાં શેર્સ મળતા હતા, મટીરિયલ ફોર્મમાં શેર્સ મળતા હતા, એ હવે ડીમટીરિયલાઇઝેશન ફોર્મમાં મળે છે. એટલે નોટ ઇન ફિઝિકલ ફોર્મ બટ રાધર ઇન ઇલેક્ટ્રોનિક ફોર્મ. હાઉ? કંપની ડાયરેક્ટલી ક્રેડિટ્સ ધ શેર ઇન ધ ડીમેટ એકાઉન્ટ. ઓનલાઈન જ ક્રેડિટ થાય, જેવી રીતે આપણે કોઈને ફંડ્સ ટ્રાન્સફર કરીએ છીએ ઓનલાઈન, આરટીજીએસ, એનઈએફટી, આપણે જે ફંડ્સ ટ્રાન્સફર કરીએ છીએ, એવી રીતે કંપની પણ ઓનલાઈન જ ટ્રાન્સફર કરશે શેર્સ. એન્ડ ઇવન જે પણ પરચેઝર છે એને આગળ બીજા કોઈને સેલ કરવા છે, આજે મારી પાસે કોઈ કંપનીના શેર છે અને મારે એ શેર સેલ કરવા છે, તો અગેઇન
મારા એકાઉન્ટમાંથી, ડીમેટ એકાઉન્ટમાંથી એ શેર્સ ડેબિટ થશે. સેલ મીન્સ ઇટ વિલ બી ડેબિટેડ એન્ડ ધ પર્સન હુ ઇઝ પરચેઝિંગ ધ શેર્સ એના ડીમેટ એકાઉન્ટમાં ક્રેડિટ થશે. એટલે બધી હવે આખી પ્રોસિજર કે જે ટ્રાન્ઝેક્શન્સ છે બાઇંગ એન્ડ સેલિંગ ઓફ શેરનું એ હવે ઓનલાઈન થાય છે. વાય? બીકોઝ એ લોકોએ ડીમેટ કન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કરી દીધો છે. એન્ડ સો ધ પ્રોસિજર ઓફ ટ્રાન્સફરિંગ ધ શેર્સ ઇઝ નાઉ વેરી ફાસ્ટ. ઇટ ઇઝ ડન વેરી ફાસ્ટ. ક્લિયર? સો દેટ ઇઝ ધ બેનિફિટ ઓફ ડીમેટ એકાઉન્ટ. દેટ ઇઝ ધ બેનિફિટ ઓફ ડીમેટ કન્સેપ્ટ. એટલે પહેલા તમને બેઝ એક આખો ક્લિયર કર્યો કે પહેલા શેર્સ ફિઝિકલ ફોર્મમાં મળતા હતા અને ફિઝિકલ ફોર્મમાં શું આપણે કહીએ કે લોકો પ્રોબ્લેમ ફેસ કરતા હતા કે ભાઈ જે ટ્રાન્સફરની પ્રોસિજર હતી એ બહુ લેન્ધી ટીડીએસ હતી. હવે એ પ્રોસિજરને ફાસ્ટ કરવા માટે દે કેમ અપ વિથ અ કન્સેપ્ટ એન્ડ દેટ કન્સેપ્ટ વોઝ નોન એઝ ડીમેટ કન્સેપ્ટ. ક્લિયર? જો આગળ લખ્યું છે, હવે ટુ એલિમિનેટ ઓલ ધીસ ડિફિકલ્ટીઝ લખ્યું છે, ધ સિક્યુરિટીઝ લાઈક ધ શેર્સ, બોન્ડ્સ, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ, યુનિટ્સ એક્સેટ્રા આર પ્રિઝર્વડ ઇન વિચ ફોર્મ? ઇલેક્ટ્રોનિક ફોર્મ. એન્ડ ધીસ ફિઝિકલ સિક્યુરિટીઝ આર મેઇન્ટેન્ડ, અન્ડરલાઈન કરજો, ધીસ ફિઝિકલ સિક્યુરિટીઝ આર મેઇન્ટેન્ડ ઇન ઇલેક્ટ્રોનિક ફોર્મ. જે વર્ડ આપ્યો છે, જો મેં તમને કીધું કે ઇમ્પોર્ટન્ટ હવે એ પાર્ટ આપણે સ્ટાર્ટ કરશું નેક્સ્ટ પેજ ઉપર, એનો મીનિંગ ને બધું આપ્યું છે. ફોર્મ બાય ડિપોઝિટરી ઇન્સ્ટિટ્યુશન્સ. ક્લિયર? એટલે જે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં જે શેર્સ મેઇન્ટેન કરે છે ઇન્સ્ટિટ્યુશન્સને કહેવાય છે ડિપોઝિટરી ઇન્સ્ટિટ્યુશન્સ. આપણે જ્યારે ડિપોઝિટરીનો પોઈન્ટ સ્ટાર્ટ કરશું ત્યારે હું તમને ક્લિયર કરાવી દઉં કે વોટ ડુ મીન બાય ડિપોઝિટરી સર્વિસીસ, વોટ આર ડિપોઝિટરી ઇન્સ્ટિટ્યુશન્સ, એ બધું હું તમને ક્લિયર કરાવું છું. નેક્સ્ટ પેજ ઉપર નેક્સ્ટ પેરેગ્રાફ જે છે એ તમને ડીમેટ વર્ડનો મીનિંગ આપ્યો છે. એટલે સ્ટાર્ટિંગ લાઇનથી અન્ડરલાઇન કરજો, ડીમટરિયલાઇઝેશન મીન્સ કન્વર્ઝન ઓફ ફિઝિકલ સિક્યુરિટીઝ ઇન ટુ ઇલેક્ટ્રોનિક ડેટા થ્રુ ધ computer, and this dematerialization is known as DMAT in short. Lakhyu che, investors get an option under the Depository Act 1996 to hold the securities either in physical form or either in dematerialized form. એટલે Depository Act, government એ act બનાવેલો છે, Depository Act, જે next point આપણે start કરશું એના base નો જ છે. તો they have formed an act, Depository Act, and according to Depository Act, the investor is given an option that whether he want to hold the shares in electronic form or whether he want to hold the shares in physical form. Clear? But અત્યારે એવું થઈ ગયું છે કે અત્યારે કમ્પલસરી તમને શેર્સ ડીમેટ ફોર્મમાં જ મળે છે. આ તો જ્યારે એ લોકોએ આ કન્સેપ્ટ જસ્ટ લોન્ચ કર્યો હતો, જસ્ટ આ કન્સેપ્ટ સ્ટાર્ટ થયો હતો ત્યારે ગવર્મેન્ટ ઓપ્શન આપતી હતી શેર હોલ્ડર્સને, ઇન્વેસ્ટર્સને, કે ભાઈ તમારે શેર્સ ડીમેટ ફોર્મમાં રાખવા છે કે પછી તમારે શેર્સ ફિઝિકલ ફોર્મમાં જ રાખવા છે. બટ રાઇટ નાઉ કમ્પલસરી ધ શેર્સ આર ગિવન ઇન વિચ ફોર્મ? ડીમેટ ફોર્મ ઓનલી. જો તમારે ફિઝિકલ ફોર્મમાં જોતા હોય અત્યારે શેર્સ પ્રેઝન્ટ ડેમાં, તો તમારે કંપનીને એપ્લિકેશન કરવી પડે કે આઈ વોન્ટ ધીસ શેર્સ ઇન ફિઝિકલ ફોર્મ, એટલે મને તમે શેર સર્ટિફિકેટ આપી દો. અધરવાઇઝ કમ્પલસરી બાય ડિફોલ્ટ અત્યારે શેર્સ કયા ફોર્મમાં મળે છે? ડીમેટ ફોર્મમાં જ મળે છે. ક્લિયર? જો આગળ લખ્યું છે, ઇન્વેસ્ટર્સ હેવ ટુ ઓપન અ ડીમેટ એકાઉન્ટ વિથ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ. ક્લિયર? ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ એટલે શેર બ્રોકર્સ. તમારે લખવું હોય તેની ઉપર લખી રાખજો ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ વર્ડની ઉપર, ફોર એક્ઝામ્પલ શેર બ્રોકર્સ. ક્લિયર? ઇફ યુ વોન્ટ્સ વિચ સર્વિસીસ, ડિપોઝિટરી સર્વિસીસ મીન્સ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ્સ પ્રોવાઇડ્સ વિચ સર્વિસીસ, ડિપોઝિટરી સર્વિસીસ મીન્સ શેર બ્રોકર્સ પ્રોવાઇડ્સ વિચ સર્વિસીસ, ડિપોઝિટરી સર્વિસ. ડિપોઝિટરી સર્વિસીસ મીન્સ ઓપનિંગ અ ડીમેટ એકાઉન્ટ ઇઝ અ ડિપોઝિટરી સર્વિસ. ક્લિયર? નેક્સ્ટ, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ ઇઝ આઈધર ધ રિપ્રેઝન્ટેટિવ ઓર આઈધર ધ એજન્ટ ઓફ ડિપોઝિટરી. જે નીચે પોઈન્ટ આપ્યો છે ડિપોઝિટરીનો, તો ઇન્ડિયામાં બે ડિપોઝિટરીઝ છે. તમે જુઓ નીચે તમને એક હેડિંગ આપ્યું છે NSDL, નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, અને એની નીચે બીજું હેડિંગ આપ્યું છે CDSS, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ. દેર આર ટુ ડિપોઝિટરીઝ ઇન અવર કન્ટ્રી, NSDL, CDSL. જેવી રીતે બે નેશન વાઇડ સ્ટોક એક્સચેન્જ છે BSE એન્ડ NSE, એવી રીતે બે નેશન વાઇડ ડિપોઝિટરી છે. ગવર્મેન્ટની અંડર જ આવે આ આ ઇન્સ્ટિટ્યુશન્સ, બંને ઓર્ગેનાઇઝેશન ગવર્મેન્ટનો જ પાર્ટ કહેવાય. સો દેર આર ટુ ડિપોઝિટરી, અને થ્રુ ધીસ ડિપોઝિટરીઝ એના અંડર ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ્સ બને છે. ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ્સ એટલે જે સ્ટોક બ્રોકિંગ બિઝનેસમાં છે જેટલી પણ કંપનીઝ, જો હું તમને અમુક કંપનીઝના નામ આપું જે સ્ટોક બ્રોકિંગ બિઝનેસીસમાં છે, શેરખાન કરીને એક કંપની છે, એન્જલ બ્રોકિંગ કરીને છે, તમે નામ સાંભળેલા હશે,
ક્લિયર. પછી જેટલી પણ બેન્ક્સ છે એમની હવે ડીમેટ સર્વિસીસ લોન્ચ થઈ ગઈ છે. એસબીઆઈની પોતાની ડીમેટ સર્વિસ છે, એચડીએફસીની ડીમેટ સર્વિસીસ છે. તો આ બધા ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ્સ કહેવાય છે. ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ્સ એટલે હુ પ્રોવાઇડ્સ ધ ડિપોઝિટરી સર્વિસીસ. બટ ઇફ દે વોન્ટ ટુ પ્રોવાઇડ ડિપોઝિટરી સર્વિસીસ, કમ્પલસરી દે હેવ ટુ ફોલો વિચ એક્ટ? ડિપોઝિટરી એક્ટ 1996 ફોલો કરવું પડે, એન્ડ દે હેવ ટુ ફોલો ધ રૂલ્સ ઓફ આઈધર સીડીએસએલ ઓર આઈધર એનએસડીએલ. ક્લિયર? જે પણ ડિપોઝિટરી અંડર તમે રજિસ્ટ્રેશન કરાવો, આઈધર તમે સીડીએસએલ અંડર કરાવો, આઈધર તમે એનએસડીએલ અંડર કરાવો, તો એ પર્ટિક્યુલર ડિપોઝિટરીના તમારે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરવા પડે, એન્ડ ઓલ્સો યુ હેવ ટુ ફોલો ધ પ્રોવિઝન્સ ઓફ વિચ એક્ટ? ડિપોઝિટરી એક્ટ 1996. એટલે કમ્પલસરી જો તમારે ડીમેટ સર્વિસીસ આપવી હોય તો તમારે ડિપોઝિટરી એક્ટના પ્રોવિઝન્સ ફોલો કરવા પડે. આ આખું એક સ્ટ્રક્ચર છે. ક્લિયર? તો જો લખ્યું છે ફરીથી એ લાઈન રીડ કરું છું, એ અંડરલાઈન કરવાનું છે બધું જ. ક્લિયર? આમ તો આખો પેરેગ્રાફ જ ઇમ્પોર્ટન્ટ છે, બટ ફર્સ્ટ ટુ લાઇન્સ ઇઝ ધ મીનિંગ ઓફ ડિમટરીલાઇઝેશન વર્ડ. ક્લિયર? લાસ્ટ જે લાઈન મેં રીડ કરી એ ફરીથી રીડ કરું છું. ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ ઇઝ આઈધર રિપ્રેઝેન્ટેટિવ ઓર આઈધર ધ એજન્ટ ઓફ ડિપોઝિટરી, એન્ડ ડિપોઝિટરી પ્રોવાઇડ્સ ડીમેટ સર્વિસીસ થ્રુ હિઝ રિપ્રેઝેન્ટેટિવ ઓર ધ એજન્ટ. એટલે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ્સ આર કન્સિડર્ડ એઝ ધ એજન્ટ ઓર ધ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ ડિપોઝિટરી. ડિપોઝિટરી બે છે, એનએસડીએલ સીડીએસએલ. ક્લિયર? નેક્સ્ટ, એન ઇન્વેસ્ટર વિલ હેવ ટુ ગીવ ડ્યુલી ફિલ્ડ ફોર્મ રિક્વેસ્ટિંગ ટુ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ લખ્યું છે ફોર ઓપનિંગ ધ ડીમેટ એકાઉન્ટ. એટલે આપણે લોકો ડીમેટ એકાઉન્ટ કોની પાસેથી ખોલાવડાવીએ છીએ? વિથ હુમ વી નીડ ટુ ઓપન અવર ડીમેટ એકાઉન્ટ? વિથ ધ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ. એન્ડ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ કમ્સ અંડર ધ રેગ્યુલેશન ઓફ ડિપોઝિટરી, એન્ડ દેર આર ટુ ડિપોઝિટરીઝ, એનએસડીએલ સીડીએસએલ. ક્લિયર? તો આખું આ સ્ટ્રક્ચર મેં તમને સમજાવ્યું કે ડિપોઝિટરી એની અંડર ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તમને ડીમેટ એકાઉન્ટ સર્વિસીસ આપે છે, અને ડીમેટ એકાઉન્ટ આપણે એઝ એન ઇન્વેસ્ટર, એઝ અ પબ્લિક, વી વિલ ઓપન ડીમેટ એકાઉન્ટ વિથ ધ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ. ક્લિયર? ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ તમને આપ્યો છે, દેટ ઇઝ અબાઉટ ડિપોઝિટરી. જો શું છે મીનિંગ એન્ડ એક્સપ્લેનેશન. મેન, ઇન ઇન્ડિયા અ કંપની રજિસ્ટર્ડ અંડર કંપનીઝ એક્ટ કેન પરફોર્મ વર્ક એઝ અ ડિપોઝિટરી. નેક્સ્ટ લાઈન અંડરલાઈન કરો, આ તમને વન લાઇનરમાં ઇવન એમસીક્યુમાં પૂછાય એવો પોઈન્ટ છે. ડિપોઝિટરી એક્ટ જે ઉપર પણ લખ્યું છે, કેમ ઇન ટુ ફોર્સ ફ્રોમ ઓગસ્ટ 1996. નેક્સ્ટ લાઈન અંડરલાઈન અગેન, ડિપોઝિટરી હેવ ટુ ઓપ્ટેન ધ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન ફ્રોમ ધ સેબી બિફોર સ્ટાર્ટિંગ ઇટ્સ ઓપરેશન. એટલે અલ્ટિમેટલી ધ મેઇન એપેક્સ ઓથોરિટી તો સેબી જ છે. તો સેબીના અંડર ડિપોઝિટરી છે, ડિપોઝિટરી ફોર્મ થાય છે, એટલે એનએસડીએલ સીડીએસએલ. એનએસડીએલ સીડીએસએલ ની અંડર ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ્સ બને છે. ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ્સ એટલે જે શેર બ્રોકિંગ બિઝનેસમાં છે કંપનીઝ એ, અને ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ્સ ની અંડર આપણે લોકો છીએ, ઇન્વેસ્ટર્સ. આપણે ડીમેટ એકાઉન્ટ એમની પાસેથી ઓપન કરાય. તો આખું આ સ્ટ્રક્ચર થયું. સેબી, સેબીની ઉપર સેન્ટ્રલ ગવર્મેન્ટ, એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ સેબી, સેબીના અંડર ડિપોઝિટરી, ડિપોઝિટરીના અંડર ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ્સના અંડર પછી આપણે લોકો ઇન્વેસ્ટર્સ ક્લાયન્ટ્સ આવીએ. ક્લિયર? નેક્સ્ટ, ઓપરેશન ઓફ ડિપોઝિટરી ઇઝ રેગ્યુલેટેડ. જો લખ્યું, દેર આર ટુ એક્ટ્સ રેગ્યુલેટેડ બાય ડિપોઝિટરી એક્ટ એન્ડ ઓલ્સો સેબી. ડીમેટ એકાઉન્ટ એન્ડ ડીમટરીઅલાઇઝેશન આર એટ ધ સેન્ટર ઓફ ડિપોઝિટરી સર્વિસીસ. ધ પ્રાઇમરી ફંક્શન ઓફ ડિપોઝિટરી, અન્ડરલાઈન કરો આ લાઈન, ધ પ્રાઇમરી ફંક્શન ઓફ ડિપોઝિટરી ઇઝ ટુ કન્વર્ટ ધ ફિઝિકલ સિક્યુરિટીઝ ઇન ટુ ઇલેક્ટ્રોનિક ફોર્મ એન્ડ ઓલ્સો ટુ પ્રિઝર્વ ઇટ ઇન ઇલેક્ટ્રોનિક ફોર્મ. ક્લિયર? સો દેટ ઇઝ ધ મેઇન વર્ક ઓફ ડિપોઝિટરી, ટુ કન્વર્ટ ધ ફિઝિકલ શેર્સ ઇન ટુ વિચ ફોર્મ? ઇલેક્ટ્રોનિક ફોર્મ. ક્લિયર? અબાઉટ ધીસ, ટુ પ્રોવાઇડ સર્વિસીસ રિલેટેડ ટુ ટ્રાન્ઝેક્શન્સ ઓફ ધ સિક્યુરિટી. એન્ડ એટ પ્રેઝન્ટ ધેર આર ટુ ડિપોઝિટરીઝ ઇન ઇન્ડિયા, વન ઇઝ એનએસડીએલ, અનધર વન ઇઝ સીડીએસએલ. Above both the depository provides their services through the intermediaries who are their representatives or agent who are called the depository participants. Pachi underline karo, who are depository participants? Banks che, financial institutions che. Pachi lakhu, share brokers can work as a depository participant. Etle main tamne amuk share broking businesses na naam aapya, share khan che, angel broking che. એવી રીતે મેં તમને બેંક્સના પણ એક્ઝામ્પલ આપ્યા કે ભાઈ એસબીઆઈની ડીમેટ સર્વિસીસ છે, ઇવન એચડીએફસી, આઈસીઆઈ, બધી બેંક્સની ડીમેટ સર્વિસીસ હવે થઈ જ ગઈ છે સ્ટાર્ટ. ક્લિયર? સો દે આર ઓલ નોન એઝ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ્સ. એટલે હવે તમને એ બંને ડિપોઝિટરીના પોઈન્ટ્સ આપ્યા છે કે ભાઈ એનએસડીએલ ક્યારે ફોર્મ થયું, એ કઈ રીતે વર્ક કરે છે, એવી રીતે સીડીએસએલ ક્યારે ફોર્મ થયું, કઈ રીતે વર્ક કરે છે. ક્લિયર? જો પહેલા છે એનએસડીએલ. એનએસડીએલ ઇઝ અ પબ્લિક કંપની ફોર્મડ અંડર કંપનીઝ એક્ટ એન્ડ ઇટ વોઝ રજિસ્ટર્ડ વિથ સેબી ઇન ધ યર 1996.
एनएसडीएल वॉज प्रमोटेड बाय विच स्टॉक एक्सचेंज एनएससी એટલે એન વર્ડ ઉપરથી યાદ રાખજો કે એનએસડીએલ ઇઝ પ્રમોટેડ બાય એનએસસી એવી રીતે સીડીએસએલ માં લખ્યું છે સીડીએસએલ ઇઝ પ્રમોટેડ બાય બીએસસી એટલે બે સ્ટોક એક્સચેન્જીસ છે ને નેશન વાઇડ એટલે એ લોકોએ બે ડિપોઝિટરી સેટઅપ કરી છે ગવર્મેન્ટે કે ભાઈ એનએસડીએલ પ્રમોટ કરશે એનએસસી અને સીડીએસએલ ને પ્રમોટ કરશે બીએસસી એવી રીતે तो एनएसडीएल वॉज प्रमोटेड बाय नेशनल स्टॉक एक्सचेंज एंड विद द कोलाबोरेशन ऑफ सम फाइनेंशियल इंस्टीट्यूशंस आया सुधी अंडरलाइन करजो आ बेसिक इंट्रोडक्शन पॉइंट है नेक्स्ट इट इज मैनेज बाय बोर्ड ऑफ डायरेक्टर्स बिकॉज इट इज फॉर्म्ड इन द वे ऑफ पब्लिक कंपनी इट इज मैनेज बाय बोर्ड ऑफ डायरेक्टर्स एज द एनएसडीएल इज इनकॉर्पोरेटेड लख्यूज इन द फॉर्म ऑफ पब्लिक कंपनी अंडर द कंपनीज एक्ट एनएसडीएल परफॉर्म्स इट्स फंक्शंस थ्रू डिपोजिटरी पार्टिसिपेंट्स अपॉइंटेड बाय इट फीज इज चार्ज फ्रॉम डिपोजिटरी पार्टिसिपेंट एंड नॉट फ्रॉम द इन्वेस्टर कस्टमर એટલે જે પણ ફીસ છે ડિપોઝિટરી સર્વિસીસ આપવાની એ ડિપોઝિટરી એટલે એનએસડીએલ કોની પાસેથી ચાર્જ કરે છે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસેથી એટલે એની અંડર જે પણ સ્ટોક બ્રોકિંગ કંપનીઝ છે જે રજીસ્ટ્રેશન કરાવે છે એનએસડીએલ અંડર તો એમની પાસેથી ફીસ એ લોકો કલેક્ટ કરે છે બટ અલ્ટિમેટલી જોવા જાઓ તો ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ્સ પણ ચાર્જીસ જે ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવવાના ચાર્જીસ છે એ આપણી પાસેથી ક્લાયન્ટ્સ પાસેથી કલેક્ટ કરે છે એટલે અલ્ટિમેટલી તો એ લોકો પોતાના પોકેટમાંથી રૂપિયા નથી આપતા એ ક્લાયન્ટ પાસેથી વન વે ઓફ આપણે કહીએ કે ચાર્જીસ કલેક્ટ કરે છે ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવવાના અને એ જે એમાઉન્ટ કલેક્ટ કરે એના થ્રુ એ લોકો ડિપોઝિટરીને ફીસ પે કરે છે ક્લિયર तो दैट इज वॉट द पॉइंट फीस इज चार्ज फ्रॉम डिपोजिटरी पार्टिसिपेंट एंड नॉट फ्रॉम द इन्वेस्टर कस्टमर इन्वेस्टर हेज नॉट टू पे लख्यू एनी एक्सपेन्सिज डायरेक्टली लख्यू डायरेक्टली एनएसडीएल ने अपने कोई एक्सपेन्स के कोई फीस नहीं पे डिपोजिटरी पार्टिसिपेंट ने तो चार्जिस पे करवाज पड़ से बिकॉज थ्रू देम वी आर गेटिंग द डिपोजिटरी सर्विसेस अपने डीमेट एकाउंट एमनी पास ओपन करावे अपने एमने तो चार्जिस आपवाज पड़ से क्लियर ब्रोकरेज बोलो तो ब्रोकरेज क्लियर वन वे सॉरी वन टाइप ऑफ चार्जेस आर ब्रोकरेज दे कलेक्ट ब्रोकरेज क्लियर પછી નેક્સ્ટ છે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ ચાર્જિસ સમ ફીસ ફ્રોમ કસ્ટમર ઇન્વેસ્ટર ધીસ ઇન્સ્ટિટ્યુશન પ્રોવાઇડ્સ ઓનલાઇન સર્વિસીસ અન્ડરલાઇન કરો આ બધી સર્વિસીસ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ આપે છે મીન્સ થ્રુ ડિપોઝિટરી મળે છે આપણને ધીસ ઇન્સ્ટિટ્યુશન પ્રોવાઇડ્સ ઓનલાઇન સર્વિસીસ ફોર ડીમટરીઅલાઇઝેશન પછી રીમટરીઅલાઇઝેશન ડીમેટનું ઓપોઝિટ રીમેટ છે એટલે ડીમેટ નો મિનિંગ શું હતો કે ફિઝિકલ શેર્સ ને તમે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં કન્વર્ટ કરો તો એને ડીમેટ કહેવાય તો રીમેટ એટલે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં જે શેર્સ છે એને તમે ફિઝિકલ ફોર્મમાં ફરીથી કન્વર્ટ કરો તો એને રીમેટ કર્યું કહેવાય સો ડીમેટ રીમેટ ક્લિયર ડીમટરીઅલાઇઝેશન રીમટરીઅલાઇઝેશન ઇલેક્ટ્રોનિક સેટલમેન્ટ ઓફ ટ્રાન્ઝેક્શન્સ ક્રેડિટિંગ રાઇટ એન્ડ બોનસ શેર્સ ઇન ધ કસ્ટમર્સ એકાઉન્ટ ફ્રીઝિંગ ઓફ કસ્ટમર્સ એકાઉન્ટ એટલે આ બધી સર્વિસીસ જનરલી ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ્સ થ્રુ આપણને મળે છે બટ અલ્ટિમેટલી ડિપોઝિટરી પ્રોવાઇડ્સ ધીસ ફેસિલિટીઝ એન્ડ થ્રુ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ્સ ધીસ ફેસિલિટીઝ આર ગિવન ટુ ધ ઇન્વેસ્ટર્સ ટુ ધ ક્લાયન્ટ્સ ક્લિયર એટલે આ ખાલી જનરલ સર્વિસીસ જ છે અન્ડરલાઈન કરી રાખજો કઈ કઈ સર્વિસીસ છે હવે નેક્સ્ટ તમને સીડીએસએલ નો પોઈન્ટ આપેલો છે તો સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ વોઝ ઇન્કોર્પોરેટેડ ઇન વિચ યર 1999 એનએસડીએલ 1996 ઇન્કોર્પોરેટ થયું સીડીએસએલ તમને 1999 આપ્યું છે ઇન્કોર્પોરેટ થયું વિથ ધ કોલોબરેશન લખ્યું છે ઓફ બીએસસી એટલે જ મેં તમને ત્યારે કીધું કે એનએસડીએલ ને પ્રમોટ કરે છે એનએસસી અને સીડીએસએલ ને પ્રમોટ કરશે બીએસસી ક્લિયર પછી આગળ લખ્યું છે એન્ડ ઓલસો ધ બેન્ક્સ ધ ઓબ્જેક્ટિવ અન્ડરલાઇન કરવા અહીંયાથી ધ ઓબ્જેક્ટિવ ઓફ સીડીએસએલ ઇઝ ટુ પ્રોવાઈડ ઇઝી એન્ડ સેફ સર્વિસીસ ટુ ધ ઇન્વેસ્ટર ધ લિસ્ટ ઓફ પાર્ટિસિપેન્ટ રજીસ્ટર્ડ વિથ ઇટ ઇઝ પબ્લિશ્ડ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ ઓન ઇટ્સ વેબસાઇટ CDSL provides online depository services all over the India. All over India, all the services of depository of CDSL and NSDL are available to investors at door as the depository participants are connected electronically with them. એટલે આપણે ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવવું હોય તો હવે બધું ઓનલાઈન તમને મળે છે સર્વિસીસ ક્લિયર ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવવાની અને ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવવા એટલે બધા જ જે ટ્રાન્ઝેક્શન્સ છે શેર્સ રિલેટેડ બાઇંગ સેલિંગ ને બધી જ સર્વિસીસ એ લોકો તમને ઓનલાઈન આપે છે ક્લિયર ધ સેન્ટ્રલાઇઝ સિસ્ટમ ઓફ એનએસડીએલ એન્ડ સીડીએસએલ કીપ્સ એન આય ઓન ઈચ એન્ડ એવરી ટ્રાન્ઝેક્શન ક્લિયર એટલે નાવ અત્યારે એટ પ્રેઝન્ટ ઈચ એન્ડ એવરી ડિપોઝિટરી સર્વિસીસ આર ગિવન ઓનલાઈન બાય ધ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ્સ ક્લિયર So that is what the point of depository participants. Clear? Sorry, depository and NA under pachi depository participants na point. Aya sudhi rakhiye chhe aaje. Next point apne next session thi start karsu. Depository services,
ट्रेडिंग प्रोसेस એટલે હવે વી આર ઇન ધ એન્ડિંગ પાર્ટ ઓફ ધ ચેપ્ટર ક્લિયર એટલે વન્સ ધીસ ચેપ્ટર વિલ ગેટ ઓવર ક્લિયર મોસ્ટલી નેક્સ્ટ ટુ નેક્સ્ટ લેક્ચરમાં મેક્સિમમ ટુ લેક્ચર્સમાં આ ચેપ્ટર કમ્પ્લીટ થશે દેન વિલ સ્ટાર્ટ વિથ ચેપ્ટર નંબર 8 હા મેં તમને કીધું હતું વચ્ચે કે ભાઈ આપણે એક્સરસાઇઝ જોડે જોડે ડિસ્કસ કરશું બટ પોઈન્ટ્સ કન્ટિન્યુએશનમાં પતવા માંડ્યા એટલે મેં હમણાં એક્સરસાઇઝ જોડે ડિસ્કસ નથી કરી હવે આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે એટલે હું તમને એક્સરસાઇઝમાં જેટલા પણ ક્વેશ્ચન્સ છે એના આન્સર્સ હું તમને ટેક્સ્ટબુકમાં ટીક કરાવી દઈશ કે કયા કયા આન્સર્સ છે ક્લિયર સો વન્સ ધ ચેપ્ટર ગેટ્સ ઓવર ધેન વિલ ડિસ્કસ ધ એક્સરસાઇઝ પાર્ટ ચલો મળીએ નેક્સ્ટ સેશનમાં આવજો બધા સાચવજો જય શ્રી કૃષ્ણ